કરવામાં આવ્યું હતું, જેમાં વધુ ને વધુ યુવાનો કોંગ્રેસ પક્ષ સાથે જોડાય તેવી કાર્યવાહી કરવા આહવાન કરવામાં આવ્યું હતું। તારીખ 18/7/2021 ના રોજ ભાવનગર શહેર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા એક સફળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવનગરની જનતાને તથા મીડિયાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ મીટિંગની મુખ્ય નવીનતા એ રહી હતી કે અન્ય રાજકીય પક્ષો તથા રાજકારણમાં રસ ધરાવતા ખાસ કરીને યુવાનો એનસીપી ભાવનગરમાં જોડાયા હતા। તો આ વાત ભાવનગર શહેર તથા ગુજરાતના સમગ્ર લોકોને ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે હવે દિવસે ને દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ભાવનગરમાં એક મજબૂત પાયો જમાવી રહી છે અને આવનારા દિવસોમાં સત્તા પક્ષ એક મજબૂત વિકલ્પ ભાવનગરની જનતાને તથા ગુજરાતને આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। ચાર પાંચ ત્રણ પ્રશ્નો છે, એવા ડમ્પિંગ પ્લાંગો હોય કે આવસ્ટાકનો પ્રશ્ન હોય કે બોલતળાના દબાણનો પ્રશ્ન હોય કે લીઝની ફાઇલનો પ્રશ્ન હોય કે રોડ કે ગટરના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નોમાં અમારા એનસીપી તરફથી અને એનસીપીના કાર્યકરો તરફથી ભાવનગરમાં છેલ્લા 1.5 વર્ષથી સતત કામ કરવામાં આવે છે। તેમાં ડમ્પિંગ પ્લાનમાં અમે અગાઉ રજૂઆત કરી, માહિતી માગી, છતાં કોર્પોરેશન બંધ ન રાખ્યું એટલે અમે હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચમાં રિટ પિટિશન કરી અને ડિવિઝન બેન્ચે 9/7/21 રોજ સ્ટે કરી દીધો છે। જ્યારે પાંચ ગામના ટેક્સ માટે કોઈ સુવિધા 5 વર્ષ સુધી આપી નથી, કોર્પોરેશને ભેળવી દીધા અને ટેક્સ લાખો અને કરોડો રૂપિયાના ટેક્સના બિલો આપી દીધા, એની સામે પણ આપણે હાઈકોર્ટમાં સિંગલ બેન્ચમાં રિટ પિટિશન કરી છે, એમાં પણ કોર્ટે નોટિસ કાઢી છે અને કોર્પોરેશન આગળ કોઈ આજની તારીખે જવાબ નથી, ત્યારે એમાં પણ અમારી જીત થાય એમ છે। લીઝની ફાઇલો વર્ષો પહેલાં કોર્પોરેશને લીઝ ઉપર પ્લોટ આપ્યા છે, એમાં પણ જેના પૈસા મળે એની સ્ટેન્ડિંગ કમિટી મંજૂર થાય બાકી ન થાય એની પણ અમે આરટીઆઈ કરીને બધી માહિતી માગી છે અને આવતા દિવસોમાં દરેકને લીઝ મંજૂર થઈ જાય એવા પ્રયત્નો કરશું અને એમ છતાં નહીં કરે તો આમાં કોર્ટનો આશરો લીધો, એમાં પણ અમે કોર્ટનો આશરો લઈ અને બંધ કરાવશું। ત્રીજું કે બોલતળાના દબાણમાં પણ હજી માહિતી અમને આરટીઆઈમાં પૂરેપૂરી નથી આપતા, 75% આપી છે, 25% લાગવગ કે દબાણથી નથી આપતા, એમાં પણ આવતા દિવસો નહીં આપે તો એમાં પણ અમે કોર્ટમાં ન્યાય માગશું। એ જ રીતે રોડ રસ્તાના કામના ભ્રષ્ટાચારના કામો છે, એમાં પણ અમે સારી રીતે કામ કરવા માગીએ છીએ। આજે ભાવનગર શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં ચાલતી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો, સત્તાપક્ષનો થયેલો સૌથી મોટો ભ્રષ્ટાચાર, આજે એ બાબત ઉપર આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ શહેરમાં અમારા એનસીપીના મધ્યસ્થ કાર્યાલય ઉપર આજે મિટિંગ બોલાવી હતી। શહેરના તમામ યુવાનો અથવા કાર્યકરો આપણા જે ઘણા સમયથી ભાવનગરની સુખાકારી માટે, ભાવનગરના લોકો માટે કામ કરી રહ્યા છે, તો અમુક પ્રશ્નો એવા છે જે ઘણા સમયથી ભાવનગરની પ્રજાને નુકસાન કરતા અથવા હેરાન કરતા એવા પ્રશ્નો હતા જે સત્તા પક્ષ દ્વારા આંખ કાન નાક આડા કરીને ચગાવવામાં આવતા હતા। તો આજે અમારા ભીખાભાઈ જાજડિયા પ્રદેશ મંત્રી અથવા ભરતભાઈ ભટ્ટ એમની અધ્યક્ષતામાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી 5 વર્ષ પહેલાં આજે કોર્પોરેશને ભાવનગર શહેરના અમુક એવા ગામ છે જેમ નારી છે, સિત્સર છે, એવા 5 ગામોને કોર્પોરેશનમાં ભેળવામાં આવ્યા હતા, પણ જ્યારે કોર્પોરેશન પાસે 1 રૂપિયો પણ ફંડ હતું નહીં અને 5 વર્ષ પછી અચાનક એ ટેક્સ બાબત એ લોકોને બિલ ઘરે મોકલવામાં આવ્યા છે, તો અમારા ભીખાભાઈ જાજડે કોર્ટમાં એક એવી સિવિલ એપ્લિકેશન કરી છે કે જો કોર્પોરેશન પાસે પૂરતું ભંડોળ ન હોય તો આજુબાજુના નજીકના ગામને ભાવનગરમાં ભેળવાય નહીં, અથવા તો ભંડોળની અથવા સુવિધાઓની વ્યવસ્થાઓ કરીને પછી જ એ ગામોને ભાવનગરમાં ભેળવવા જોઈએ અથવા પછી જ એ ટેક્સ લોકોને આપવો જોઈએ, એ ટેક્સને રદ કરવા માટે આજે ભીખાભાઈ જાજડિયા ભાવનગરની નામદાર સુપ્રીમ કોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરી છે। અને એના પછી બીજું કામ એ છે કે છેલ્લા ઘણા સમયથી આપણા ભાવનગર શહેરમાં ચાવડી ગેટ વિસ્તાર છે, તમને ખ્યાલ હશે ભાવનગર શહેરનો મુખ્ય ચાવડી ગેટ વિસ્તારમાં જે પીજીવીસીએલની હેડ ઓફિસ છે અથવા પોલીસ સ્ટેશન છે ત્યાં જમવાની કેન્ટીનો છે, ટોટલ હિસાબ કરવા જઈએ તો 1500 જેટલો સ્ટાફ છે અને એ વિસ્તારમાં ડમ્પિંગ પ્લાન્ટ આવેલો છે। ભાવનગર શહેરનો સમગ્ર કચરો, જેટલો પણ વિસ્તારનો કચરો છે, એ ડમ્પિંગ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે અને એ ઠાલવવાના હવાના કારણે એ સમગ્ર કચરો દુર્ગંધ ફેલાઈને ત્યાંના સ્વાસ્થ્યને લોકોને પરેશાન કરે છે, હેરાન કરે છે અને એના ઘણા સમયથી ભાવનગરમાં સરકાર સામે, કોર્પોરેશન સામે એક વિરોધનું વાતાવરણ ઊભું થયું છે અને વિરોધના કારણે આજે ઘણા સમયથી કોર્પોરેશનના અધિકારીઓને સામે ત્યાંના લોકો આવેદનપત્ર આપીને ફ્લેગ માર્ચ પણ કર્યું છે, પણ અમારા ભીખાભાઈ જાજડિયાએ એ ડમ્પિંગ પ્લાન્ટ સીધી સિવિલ કોર્ટમાં રીટ દાખલ કરી અને આજે મહત્વની બાબત અથવા ભાવનગરના લોકોને આજ મીડિયાએ તમારા માધ્યમ દ્વારા હું ખુશીના સમાચાર આપી રહ્યો છું કે ડમ્પિંગ પ્લાન્ટ ઉપર આજે સ્ટે આવી ગયો છે।